અને કાતો બેને ત્યાં દુખ લાગ્યું એ પણ તમને કહી દઉં. થોડા દિવસ પહેલા વગર કહીએ સગરાળા એની તાલુકા પંચાયત ને આજે જેમ રાખી એમ રાખી ડુંગરા ઉપર ત્યાં સરસ મંતર બનાવ્યું છે. ડોક્ટરે પણ સરસ માતરિયા પાસે ખૂબ સરસ ડુંગરા ઉપર પણ વિકાસ કર્યો. ત્યાં પણ એમને બે ઘડી જઈએ તો પાવાગઢ જેવું લાગે એ મગનભાઈને પણ ઈચ્છા આવી કે ભાઈ મારા વિસ્તારમાં પણ કંઈક સારું કરું. તો એમણે પણ ત્યાં સરસ મહાદેવનું મંદિર બનાવ્યું છે અને ત્યાં બધા ગામના લોકો જાય. કાલ પરમદાડે ભજન મંડળી હતી, એના પહેલા મીટિંગ જયારે સગરાળા થઈ ત્યારે મારાથી મારો આશય ખરાબ નતો. મારો આશય શું થતો કે ભાઈ મગનભાઈ આજે 20 વર્ષથી મારી જોડે કામ કરે છે, તમારા બધાના ધારાસભ્ય મગનભાઈ છે, હું તો ખાલી સહી કરવા પૂરતો ધારાસભ્ય છું, આવું મારાથી બોલાઈ ગયું. એટલે ખાતુભાઈના મનમાં એવું થઈ ગયું કે સાહેબ જેઠાભાઈ હવે મગનભાઈને ધારાસભ્ય બનાવવાના છે, મને નથી બનાવવાનું. આ વાંધો એમને ક્યાં પડ્યો છે? બીજે દાડે મારી પાસે આવીને પૂછે છે કે સાહેબ શું છે ખરેખર, ટિકિટ કોને મળવાની છે? મેં કહું ખાતુભાઈ તમે ચિંતા ના કરો, સારું થશે, મારું હશે તો તમારું સેકન્ડ નામમાં તમારું નામ છે, ત્રીજું નામ મગનભાઈ નું છે. ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ છે, ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે, ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી નક્કી કરશે, અમિત શાહ નક્કી કરશે, અને જેને ટિકિટ આપવા આપણે એની સાથે રહેશું, મને ટિકિટ મળે તો તમારા બીજા નામમાં ફોર્મ ભરીશું. આ શબ્દો મેં એમને કીધા હતા. 1903 થી આપણે જે વિરોધ કરતા ભારતીય જનતા પાર્ટીનો એ લોકો મળ્યા, વાત ને અત્યંતર વધારી દીધું કે જેઠાભાઈ તો લડવાને ના પાડે છે, મેં એમને ખરેખર ના પાડી હતી. ડોક્ટર આપના બધાની વચ્ચે અમને કીધું કે જેઠાભાઈ ના પાડતા હતા, મેં બધાની હાજરીમાં કીધું કે તમે બધા તૈયાર થાવ. મેં અઠવાડિયું કીધું કે હું ઘેર ઘેર નેતા પેદા કરવા આવ્યો તો મેં ઘેર ઘેર નેતા પેદા કરી દીધા છે. ખાતુભાઈ લડત હોય જેઠા ભરવાડ ને કોઈ અફસોસ નથી.